नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 9 गणित चेप्टर नंबर 15 संभावना एमां गई काले उदाहरण 2 अने उदाहरण 3 जोया। एमां आपणे शुं जोयुं हतुं? उदाहरण 2 मां के बे सिक्काओने ज्यारे हुं उछाड़ू छूं त्यारे मने एना पर छापनी संख्या केटली मळे अने काटानी संख्या केटली मळे तेना अवलोकनो नोंधिया हता अने ते परथी आपणे एनी संभावनाओ मेळवी हती। पछी उदाहरण 6 मां शुं जोयुं हतुं? उदाहरण 3 मां शुं जोयुं हतुं? કે એક પાસો હોય છે એને હું 1000 વખત ઉછાડું છું અને 1000 વખત જ્યારે હું ઉછાડું ત્યારે મને એની પર કેટલા અંકો મળે છે કે 1-6 સુધીમાં એક અંક કેટલી વખત મળે છે, બે અંક કેટલી વખત મળે છે, એવી જ રીતના 3-4-5 અને 6 અંક કેટલી વખત મળે છે એમના અવલોકનો નોંધ્યા હતા અને એ પછી આપણે એની સંભાવનાઓ મેળવી હતી। આ સિવાય આપણે શું જોઈતું કે એ બધી સંભાવનાઓ છે, ધારો કે કોઈ પી ઓફ E1 અને પી ઓફ E2 હોય તો એ બંને સંભાવનાનો સરવાળો 1 થાય છે, એટલે કે આવું જ હોય તો કે પી ઓફ E1 પ્લસ પી ઓફ E2 બરાબર 1। કે હું જેટલી સંભાવનાઓ શોધું છું કે એ બધીનો હું સરવાળો કરું છું તો મને 1 મળે છે। તો શું આના પછી આપણે કહી શકીએ? તો કે હા, આ પછી આપણે એવું કહી શકીએ કે સંભાવના છે એ હંમેશા 0 અને 1ની વચ્ચે આવેલું હોય। લખીએ આપણે સંભાવના 0 અને 1ની વચ્ચે હોય છે। કેવું? કોઈ પણ ઘટનાની સંભાવના મેળવું તો એ મને હંમેશા 0 અને 1ની વચ્ચે જ મળે છે। કે 0 હોય અથવા તો 0થી વધારે હોય અને 1 હોય અથવા તો 1થી ઓછી હોય, એટલે કે હંમેશા 0 અને 1ની વચ્ચે જ મળે છે। કે આપણે સંભાવના મેળવી હતી ઉદાહરણ 2 અને ઉદાહરણ 3માં, કે તો એ બધી આપણે શું મળતી હતી કે 0.495। કે આપણે ઉદાહરણ 1 જોયું તો કે એમાં શું હતું કે એક સિક્કાને હું 1000 વખત ઉછાળતી હતી તો મને છાપ છે એ 445 વખત મળતી હતી અને કાંટો છે એ સમથિંગ 545 વખત કે એમ મળતો હતો। તો પછી એ બંનેને કે હું સંભાવના મેળવતી હતી। એક્ઝામ્પલ 1માં આપણે શું જોયું હતું કે છાપ અથવા તો એને હેડ કહેવાય, એટલે કે એચ મને 445 વખત મળતી હતી અને કાંટો એટલે કે એને ટી કહેવાય, ઇંગ્લિશમાં ટેલ કહેવાય, એટલે કે ટી તો 555 વખત મળતો હતો। તો પછી હું શું કરતી હતી કે આના પછી એની સંભાવના મેળવતી હતી, હું કુલ સિક્કો કેટલી વખત ઉછાળતી હતી તો કે 1000 વખત। તો આના પછી મને પી ઓફ E1 શું મળતા હતા કે 445/1000, તો મને શું મળતી કે 0.445। એવી જ રીતના કાંટા માટે તો શું આપણે કે પી ઓફ E2 તો કાંટાની સંખ્યા કેટલી હતી? 555/1000, તો શું મળતું હતું? 0.555। તો ગઈકાલે આપણે આ ઉદાહરણમાં જોયું હતું પછી કે આ બંને હું સંભાવનાનો સરવાળો કરું છું તો મને 1 મળે છે। એના પછી આપણે શું કહી શકીએ કે સંભાવનાઓનો કે કોઈ ઘટનાની આપણે સંભાવના મેળવીએ અને એ સંભાવનાનો સરવાળો આપણે કરીએ તો એ આપણને એનો સરવાળો છે 1 મળે છે, એટલે આપણે શું લખી શકીએ કે સંભાવનાઓનો સરવાળો 1 થાય છે। શું લખી શકીએ? સંભાવનાઓનો સરવાળો 1 થાય। કેવું? કોઈ ઘટના હોય એની સંભાવનાઓ મેળવો કે પાસો ઉછાડું છું તો મને 1-6 નંબર જ મળે છે, તો એ નંબર કેટલી વખત મળે છે એ હું એનું અવલોકન નોંધું, પછી એની પછી એની સંભાવના મેળવું અને પછી એનો હું સરવાળો કરું તો મને 1 મળે છે। આ સિવાય આપણે શું જોયું હતું ગઈકાલે? તો કે પાસા માટે જોયું કે સિક્કા માટે જોયું હતું કે હું 2 સિક્કા ઉછાળતી હતી એ પછી મને એના અવલોકનો મળતા હતા કે છાપ મળે કેટલી વખત, કાટ મળે ને કેટલી વખત છાપ ન મળે, અને એના પછી આપણે શું કર્યું હતું કે એની સંભાવના મેળવી હતી અને પછી એનો સરવાળો કર્યો, તો આપણે સંભાવનાઓનો સરવાળો 1 મળે છે। કે કોઈ ઘટના હોય કે E1 છે, E2 છે અને E3 કોઈ ઘટના છે તો એની સંભાવના મને શું મળે કે પી ઓફ E1 મળે, પી ઓફ E2 અને પી ઓફ E3, અને આ ત્રણેનો હું સરવાળો કરું તો મને એનો સરવાળો 1 મળે છે। પછી શું જોયું હતું કે ગઈકાલે ઉદાહરણ 3 જોયું હતું એમાં આપણે પાસો ઉછાળતા હતા તો પાસા પર શક્ય પરિણામો આપણે કેટલા મળે? તો કે 6 જ મળે, કે હું જ્યારે પાસો ઉછાડું તો મને 1 મળે નંબર, કે એની પર પાસા પર 1 અંક મળે અથવા 2 અંક મળે, 3 અંક મળે, 4 અંક મળે, 5 અંક મળે અથવા 6 અંક મળે, એટલે શક્ય પરિણામો કેટલા છે કે એના પર તમામ શક્ય પરિણામો મળે છે। એવી જ રીતના મારી પાસે સિક્કો હોય
तो सिक्को उछाड़ू तो एनी पर मने शक्य परिणामों केटला मळे तो के छाप मळे अथवा तो काटो मळे एटले के आपणे उछाड़िए त्यारे आपणे तमाम शक्य परिणामों मळे छे। हवे आपणे आजे जोशुं उदाहरण नंबर 4। શું કીધું છે ઉદાહરણ નંબર 4માં કે ટેલિફોન ડિરેક્ટરીના એક પાના પર 200 ટેલિફોન નંબર હતા, કે કોઈ ટેલિફોન ડિરેક્ટરીનું પાનું છે એની પર 200 નંબર છે ટેલિફોન્સના, કે જેમાં એકમનો અંક છે એ 0 હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 5, 6 એટલે કે એકમનો અંક છે 0 થી 9 સુધીનો કોઈ પણ હોઈ શકે અને એની આવૃત્તિ એટલી છે। તો કે કોઈ એક નંબર પસંદ કરવામાં આવે છે તો એકમના સ્થાન પર 6 હોય એની સંભાવના કેટલી, ધારો કે આપણે સમજીએ રકમમાં શું કે મારી પાસે કોઈ એક ટેલિફોન નંબર છે, આવો આ મારી પાસે 10 આંકડાનો કોઈ ટેલિફોન નંબર છે, મેં શું કીધું કે એકમના સ્થાન પર 6 હોય તો આમ અલગ અલગ એના એકમના સ્થાન આપેલા છે, કે કોઈ એક ટેલિફોન ડિરેક્ટરીનું પાનું છે એમાં કુલ 200 ટેલિફોન નંબર છે અને એમાં એકમનો અંક આ છેલ્લે કેટલા હોય એ આપેલા છે। તો કે અહીંયા એકમનો અંક શું મળશે આપણને, કે આ એકમનો અંક 5 છે, તો આ ટેલિફોન નંબરમાં એકમનો અંક કેટલો છે તો કે 5 છે। એવી જ રીતના છે આ પાનું છે એની પર 200 ટેલિફોન નંબર છે એમાં એકમનો અંક 0 હોય એટલે કે અહીંયા છેલ્લે 0 હોય એવા કેટલા નંબર્સ છે, તો કે એની આવૃત્તિ 22 છે એટલે કે મારી પાસે 200માંથી 22 એવા નંબર્સ છે કે જેના એકમના અંક પર 0 હોય છે। પછી એવી જ રીતના એકમના અંક પર 1 હોય, કે આ ટેલિફોન નંબર છે કે અહીંયા એકમના અંક 5 છે એની જગ્યાએ 1 હોય એટલે કે છેલ્લો આંકડો છે 1 હોય એટલે કે એકમનો અંક થાય 1 હોય એવા કેટલા નંબર્સ છે, તો કે 26। 200માંથી 26 એવા ટેલિફોન નંબર છે કે જેના પર એકમનો અંક 1 છે। એવી જ રીતના એકમનો અંક 2 હોય એવા કેટલા નંબર્સ છે, 22 છે। એવી જ રીતના એકમનો અંક 3 હોય એવા કેટલા છે, 22 છે। 4 હોય એવા 20 છે, 5 હોય એવા 10 છે, 6 હોય એવા 14 છે, 7 હોય એવા 28 છે અને એવી જ રીતના એકમનો અંક 8 હોય એવા 16 છે અને 9 હોય કે અહીંયા 5 છે કે અહીંયા મારી પાસે આ કોઈ નંબર છે એમાં એકમનો અંક છે એ 9 હોય, તો એવા મારી પાસે કેટલા નંબર છે, તો કે 20 નંબર છે। હવે મારે શું કરવાનું છે કે એમાંથી કોઈ એક નંબર પસંદ કરું છું, કુલ કેટલા નંબર છે તો કે 200 નંબર છે, એમાંથી કોઈ એક હું નંબર પસંદ કરું છું અને એકમના સ્થાન પર અંક 6 હોય તેની સંભાવના કેટલી, કે કોઈ ટેલિફોન નંબર છે એની પર એકમના અંક પર 6 હોય કે આ કોઈ એક ટેલિફોન નંબર આપેલો છે અહીંયા 6 હોય એટલે કે છેલ્લો આંકડો 6 હોય તેની સંભાવના આપણે મેળવવાની છે। તો જોઈએ આપણે સોલ્યુશન શું આપેલું છે આપણને, કે અહીંયા એકમના અંક પર 6 નંબર હોય તો મારી પાસે કેટલા છે, કા એક જ ડેટા એવો છે કે એક જ માહિતી એવી છે કે જેમાં એકમના અંક પર 6 નંબર હોય, કે 200 ટેલિફોન નંબર છે એમાંથી 14 નંબર એવા છે કે જેની પર એકમના અંક પર 6 હોય તો આપણે એની સંભાવના મેળવવાની છે। ધારો કે આપણે ઘટના ઈ કહીએ કે એકમના, ધારો કે એકમના સ્થાન પર નંબર 6 હોય તે ઘટના ઈ છે, કે ટેલિફોન્સ નંબર છે એમાં છેલ્લો આંકડો છે એ 6 હોય એને ઘટના ઈ કહી દો, તો મારે પી ઓફ ઈ મેળવવાના છે, એની સંભાવના મેળવવાની છે, તો શું મળશે મને કે એવી કેટલી આવૃત્તિ છે એટલે કે એવી કેટલી સંખ્યા છે કે જે ટેલિફોનના નંબર પર એકમનો અંક 6 હોય છેદમાં કુલ નંબરની સંખ્યા, એટલે કે ઘટના ઈ શું છે કે એકમના સ્થાન પર 6 હોય, તો કે ઘટના ઈ બને એના માટે હું કેટલા પ્રયત્ન કરું, એટલે કે એકમના સ્થાન પર નંબર 6 મળે એવી કેટલી આવૃત્તિ છે, તો કે 14, કે હું કોઈ પણ નંબર પસંદ કરીશ એમાં 6 હોય હશે કે એકમનો અંક છે 6, તો એ કોમાંથી આવશે, 14માંથી જ આવશે કે એવી કુલ 14 જ સંખ્યા છે એટલે મને એમાંથી જ કોઈ એક નંબર મળશે કે જેને એકમનો અંક હશે 6 હશે છેદમાં કુલ ટેલિફોન નંબરની સંખ્યા। તો આપણે લખીએ કે એકમનો અંક 6 હોય તે આવૃત્તિ છેદમાં કુલ ટેલિફોન નંબરની સંખ્યા કેટલી છે આપણી પાસે, 200, તો શું
શું મળશે આના પરથી આપણે કે એકમનો અંક હોય છ હોય તે આવૃત્તિ, તો કેટલા આપેલા છે આપણને કે 14. એવા 200માંથી એવા 14 નંબર છે કે જ્યાં મને એકમનો અંક છે એ 6 મળશે. તો અહીંયા હું સરળ લખીશ, 14 છેદમાં કુલ ટેલિફોન નંબરની સંખ્યા. કુલ કેટલા ટેલિફોન નંબર છે? તો કે 200 છે. 14ના છેદમાં 200, તો શું મળશે આપણે? આના છેદ ઉડી જશે, 7 × 2 = 14 ને 100 × 2 = 200, 2 કેન્સલ, તો શું વધશે? 7 ના છેદમાં 100, તો આના બરાબર શું થશે? 0.07. આવી જ રીતના તમે બધા માટે મેળવી શકો. કે ધારો કે અહીંયા એવું આપેલું છે, આપણે તો તે 6 એક જ માટે મેળવવાનું છે કે એકમનો અંક 6 હોય તેની સંભાવના કેટલી. એવી જ રીતના એકમના અંક પર 4 આપેલું હોય, એકમના અંક પર 7 આપેલું હોય એની સંભાવના. એ રીતના તમે દરેક માટે મેળવી શકો કે એકમના અંક પર 0 આપેલું હોય એની સંભાવના કેટલી, એકમના અંક પર 1 આપેલું હોય, 2 આપેલું હોય, 3 આપેલું હોય, 4 આપેલું હોય, 5 આપેલું હોય. 6 માટે તો આપણે મેળવી શકીએ એની સંભાવના કેટલી મળી? 0.07. એવી જ રીતના એકમના અંક પર 7 આપેલું હોય, એકમના અંક પર 8 આપેલું હોય અને એકમના અંક પર 9 આપેલું હોય, એટલે કે છેલ્લો આંકડો આપણને શું આપેલું છે એમ ટેલિફોન નંબરની, એ બધા માટે તમે સંભાવના મેળવી શકો છો. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 5. શું કીધું છે આપણે ઉદાહરણ નંબર 5માં? કે હવામાન ખાતાની કચેરી બતાવે છે કે છેલ્લા સળંગ 250 દિવસના તેમના હવામાનની આગાહી પૈકી 175 દિવસ તે સાચી પડી છે. કે હવામાન વિભાગવાળાએ આગાહી કરી છે અને એની આગાહી કેટલા દિવસ સાચી પડી? તો કે 175 દિવસ તે સાચી પડી છે. કે 250માંથી 175 દિવસ તે આગાહી સાચી પડી છે. તો હવે આપણે શું મેળવવાનું છે? કે પેલું શું આપેલું છે? કે તો આપેલ કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી પડી હોય તેની સંભાવના કેટલી? તો આપણે સંભાવના મેળવવાની છે કોની? તો કે હવામાન વિભાગવાળાએ આગાહી કરી એમાં કે દિવસે એની આગાહી સાચી પડી છે, એટલે કે કોઈ એક દિવસ. અને એ કોઈ એક દિવસ કેમાંથી હશે? 175 દિવસોમાંથી જશે, કેમકે એની કુલ 175 દિવસ આગાહી સાચી પડી છે. અને બીજું શું કીધું છે? કે આપેલ કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી ન પડી હોય તેની સંભાવના મેળવો. એટલે કે આપણે કુલ 250 દિવસો આપેલા છે એમાંથી હવામાનની આગાહી સાચી પડી હોય તે દિવસોની સંભાવના મેળવવાની છે અને હવામાનની આગાહી સાચી ન પડી હોય એ દિવસોની સંભાવના. તો આપણે આ કરવા માટે શું કરીએ? કે હવામાનની આગાહી કે કુલ દિવસો છે એમાંથી જેટલી હવામાનની આગાહી છે એ સાચી પડી હોય એવા દિવસો બાદ કરી દઉં તો મને જે સાચી ન પડી હોય એ દિવસો મળી જાય. તો ચાલો આપણે સોલ્વ કરીએ. આપેલું છે કે 250 દિવસો, કે હવામાન ખાતાએ કુલ કેટલા દિવસો માટે આગાહી કરી છે? તો કે 250 દિવસો માટે લખીએ. તો લખીએ આપણે કે હવામાનની આગાહીના કુલ દિવસો. કેટલા છે? 250. કે હવામાન વિભાગવાળાએ કુલ 250 દિવસો માટે આગાહી કરી છે એમાંથી 175 દિવસે તે સાચી પડી છે. તો શું હશે? કે હવામાન વિભાગની આગાહી સાચી પડી હોય તે દિવસો. તો કેટલા છે? 175. કે હવામાનની આગાહી સાચી પડી હોય તે દિવસો કેટલા દિવસો છે? એવા 175 દિવસો છે. કે 250માંથી 175 દિવસો એવા છે કે જ્યારે હવામાનની આગાહી છે એ સાચી પડી છે. તો 250માંથી 175 દિવસે સાચી પડી છે તો એ સિવાયના દિવસોમાં શું થયું હશે? એની આગાહી ખોટી પડી હશે. એટલે કે 250માંથી હું 175 બાદ કરી દઉં તો મને એવા દિવસો મળી છે કે જ્યારે હવામાન વિભાગની આગાહી છે એ સાચી પડી નથી. તો લખીએ આપણે કે હવામાનની આગાહી સાચી ન પડી હોય તે દિવસો કેટલા મળશે મને? કે કુલ 250 દિવસો છે, કે 250 દિવસ માટે હવામાન વિભાગવાળાએ આગાહી કરી હતી એમાંથી 175 દિવસ તો તે સાચી પડી છે. તો કેટલા દિવસ ખોટી પડી? કે 250, કુલ 250 દિવસો છે એમાંથી 175 દિવસ સાચી પડી છે. તો 250માંથી હું 175 બાદ કરી દઉં તો મને કેટલા એવા દિવસો મળે છે કે જ્યારે હવામાન વિભાગવાળાની આગાહી છે એ સાચી પડી નથી. તો શું આવશે? બરાબર 250 - 175, તો શું મળશે? 75 મળશે. કે 75 દિવસો એવા હશે કે જ્યારે હવામાન વિભાગવાળાની આગાહી છે
એ સાચી પડી નથી કે 250માંથી 175 દિવસો એવા છે જ્યારે સાચી પડી છે. તો એવા કેટલા દિવસો છે જ્યારે સાચી પડી નથી? તો કે 250 ઓછા 175 તો શું મળે? 75. હવે આપણે શું કરવાનું છે? સંભાવના મેળવવાની છે. તો લખી કે કોના માટે સંભાવના મેળવવાની છે? કે તો આપેલ કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી પડી હોય તેની સંભાવના કેટલી? આપણે એને P1 કહી દઈએ. મેળવીએ આપણે તો P(E)1 શું આવશે? કે હવામાનની આગાહી સાચી પડી હોય તે દિવસોની સંખ્યા છેદમાં હવામાનની આગાહીના કુલ દિવસોની સંખ્યા. હવામાનની આગાહી સાચી પડી હોય તે દિવસોની સંખ્યા છેદમાં હવામાનની આગાહીના કુલ દિવસોની સંખ્યા. છે કે આપણે એને ઘટના P(E)1 કહીએ છીએ. કે હવામાનની આગાહી જે દિવસે સાચી પડી હોય એને ઘટના E1 કહી દઈએ. તો આપણે એની સંભાવના કેવી રીતના મેળવી શકીએ? કે E1 માટે જે પ્રયત્ન હોય છેદમાં કુલ પ્રયત્ન. તો કે E1 આપણી શું છે? કે હવામાનની આગાહી સાચી પડી હોય તે દિવસો. એટલે શું? કે હવામાનની આગાહી સાચી પડી હોય તે દિવસોની સંખ્યા છેદમાં કે કુલ હવામાનની આગાહીના દિવસો, એટલે કે હવામાનની આગાહીના કુલ દિવસોની સંખ્યા. તો એવા કેટલા દિવસો છે જ્યારે હવામાનની આગાહી છે સાચી પડી છે? તો કે 175. કે 175 છેદમાં હવામાનની આગાહીના કુલ દિવસો. કુલ કેટલા દિવસ માટે હવામાનની આગાહી કહી? તો કે 250 દિવસ. એટલે 175 છેદમાં 250. હવે અહીંયા છેદ ઉડી જાય 25 7 175 ને 25 10 250. 25 25 કેન્સલ. શું વધે? 7 છેદમાં 10. 7 છેદમાં 10 એટલે 0.7. એવી જ રીતના જ્યારે હવામાનની આગાહી સાચી ન પડી હોય એને હું ઘટના E2 કહી દઉં. તો મારે શું મેળવવાનું છે? P(E)2. કે એની સંભાવના પણ મેળવવાની છે. તો શું આવશે એના માટે? કે કોઈ હવામાનની આગાહી સાચી ન પડી હોય તે દિવસોની સંખ્યા છેદમાં કુલ દિવસોની સંખ્યા. કે શું આપણે શું શું મેળવવાનું છે? સંભાવના મેળવવાની છે. કોની? તો કે આપેલ કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી ન પડી હોય તેની સંભાવના કેટલી? કોઈ એક દિવસે સાચી ન પડી તો એ દિવસ ક્યાં હશે? કે આ 75માંથી જ કોઈ એક દિવસ હશે કે જ્યારે હવામાનની આગાહી છે એ સાચી નહીં પડી હશે, એટલે કે ખોટી પડી હશે. તો આપણે લખીએ કે P(E)2 કે હવામાનની આગાહી સાચી ન પડી હોય તે દિવસોની સંખ્યા. કે હવામાનની આગાહી સાચી ન પડી હોય તે દિવસોની સંખ્યા છેદમાં હવામાનની આગાહીના કુલ દિવસોની સંખ્યા. કોના માટે આપણે મેળવવાની છે સંભાવના? તો કે હવામાનની આગાહી સાચી ન પડી હોય તેની સંભાવના. એટલે કે હવામાનની આગાહી સાચી ન પડી હોય તે દિવસોની સંખ્યા છેદમાં હવામાનની આગાહીના કુલ દિવસોની સંખ્યા. તો એવા કેટલા દિવસ છે આપણી પાસે કે જ્યારે હવામાનની આગાહી છે એ સાચી પડી નથી? તો કે 75 દિવસ. તો શું આવશે બરાબર? કે હવામાનની આગાહી સાચી ન પડી હોય એવા કેટલા દિવસો છે? એટલે કે 75 છેદમાં હવામાનની આગાહીના કુલ દિવસો. કુલ કેટલા છે? તો કે 250. છેદ ઉડી જશે 25 3 75 ને 25 10 250. 25 25 કેન્સલ આઉટ થઈ જશે. શું હશે? 3/10. 3/10 એટલે 0.3. તો આપણે શું મેળવ્યું અહીંયા? કે હવામાન વિભાગવાળાએ આગાહી કરી હતી કુલ 250 દિવસો માટે, એમાંથી 175 દિવસ તે સાચી પડી છે. તો કેટલા દિવસ ખોટી પડી હશે? તો કે 75 દિવસ. કુલ 250 દિવસોમાંથી 175 દિવસ તે સાચી પડી છે, 75 દિવસ છે તે ખોટી પડી છે. અને એ બંને માટે આપણે સંભાવના મેળવી. આપણે શું એક જોયું હતું કે સંભાવના કે પ્રત્યેક ઘટના છે આ કોઈ એક ઘટના છે, આ પણ એક કોઈ બીજી ઘટના છે. તો કે પ્રત્યેક ઘટનાની સંભાવનાઓનો સરવાળો 1 થાય છે. તો આપણે ચેક કરીએ કે શું આ બંનેનો સરવાળો 1 થાય છે. એમ લખીએ કે પ્રત્યેક ઘટનાની સંભાવનાઓનો સરવાળો 1 થાય છે. તો અહીંયા શું છે? P(E)1 અને આ P(E)2. તો બંનેનો સરવાળો મારે 1 કરવાનો છે. કે P(E)1 + P(E)2
तो पी ऑफ ईवन मेरी पास के पॉइंट सात प्लस पी ऑफ ई टू के पॉइंट तरह तो शू थे सात ने तर दस झीरो एक झीरो एट वन पॉइंट झीरो तो कि हाँ प्रत्येक घटना की संभावना सरवाड़ो एक थे कि अँ कोई बे घटना थी एनी आप संभावना मेड़ी और यो आप सरवाड़ो करिए तो अपने एक मे हमें आप जैसे उदाहरण नंबर छ શું આપેલું છે આપણે ઉદાહરણ નંબર છ માં કે ટાયર બનાવતી એક કંપનીએ પોતાનું ટાયર બદલવાનું થાય તે પહેલાં કેટલું અંતર કાપે છે એની નોંધ કરી છે અને આને કુલ 1000 ટાયર માટે કે ટાયર બનાવતી એક કંપની છે કે એનું ટાયર છે એ કેટલા અંતર કાપ્યા પહેલાં બદલવાનું થાય તેની નોંધ કરી છે તો અહીંયા આપેલું છે એક માહિતી કે અંતર આપેલું છે કિમીમાં અને આવૃત્તિ આપેલી છે એટલે કેટલી સંખ્યા આપી તો શું કીધું કે 4000થી ઓછી તો કે 4000 અંતર કિમી કાપીએ છીએ એની પહેલાં આપણે 4000થી ઓછું કે એની પહેલાં ટાયર બદલવાનું થાય એની સંખ્યા કેટલી છે 20 છે પછી 4000થી 9000 કે 4000થી 9000 જેટલું અંતર કાપે ત્યારે મારે ટાયર બદલવા પડે કે એની સંખ્યા કેટલી છે તો કે 210 છે પછી છે 9000થી 14000 કે 9000થી 14000 અંતર કાપે છે કોઈ ટાયર એટલે કે કોઈ વાહન હશે એનું ટાયર હશે તો કે એ 9000થી 14000 અંતર કાપે છે ત્યારે મારે ટાયર બદલવાની જરૂર પડે એવા કેટલી સંખ્યા છે તો કે 325 છે અને જ ના કે 14000 કિલોમીટર કે 14000 કિલોમીટરથી વધારે અંતર કાપે છે કોઈ વાહન અને એનું ટાયર તો એની સંખ્યા ત્યારે મારે બદલવાની જરૂર પડે તો એની સંખ્યા કેટલી છે 445 હવે આપણે શું શોધવાનું કીધું છે કે 4000 કિમી અંતર કાપતા પહેલાં ટાયર બદલવાની જરૂર પડી હોય તેની સંભાવના શોધો તો કે કોઈ એક કંપની છે કે એક ટાયર બનાવે છે કુલ 1000 ટાયર માટેની આ માહિતી આપેલી છે કે 4000 કિમી અંતર કાપતા પહેલાં કે આપણે 4000 કિમી અંતર કાપી છે એની પહેલાં કેટલી એવી સંખ્યા છે કે ત્યારે આપણે ટાયર બદલવાની જરૂર પડે તો એની માટે આપણે સંભાવના મેળવવાની છે તો આપણે જોઈ શકીએ છીએ કે 4000થી ઓછું શું કે 4000 કિમી અંતર કાપતા પહેલાં એટલે કે 4000 કિલોમીટર કોઈ અંતર કાપે છે એનાથી ઓછું અંતર કાપે એવા મારે કેટલા ટાયર બદલવા પડે છે તો એની સંખ્યા કેટલી છે તો કે 20 છે તો આપણે મેળવીએ એની સંભાવના તો લખીએ આપણે અહીંયાથી સોલ્યુશન કે 4000 કિલોમીટર અંતર કાપતા પહેલા ટાયર બદલવું પડે તે સંખ્યા કેટલી આપે છે આપેલી છે આપણે કે આપણે શું કહેવાય કે આ છે કે 4000 કિલોમીટર અંતર કાપતા પહેલાં ટાયર બદલવાની જરૂર પડી હોય તો એની કેટલી આવૃત્તિ આપેલી છે તો કે 20 છે કે કુલ 20 એવા છે કે જ્યારે મારે 4000થી ઓછું અંતર હશે ત્યારે ટાયર બદલવાની જરૂર પડશે તો કેટલી આવશે 20 તો આપણે એની સંભાવના મેળવવાની છે તો આપણે શું મેળવશું કે પી એને હું ઘટના ઈ વન કહી દઈશ એટલે આપણે શું મળે કે પી ઓફ ઈ શું મેળવવું પડશે કે પી ઓફ ઈ વન અને ઈ વન શું છે કે 4000 કિલોમીટર અંતર કાપતા પહેલાં ટાયર બદલવું પડે તે એટલે અહીંયા લખીએ કે પી ઓફ ઈ બરાબર પી ઓફ 4000 કિમી અંતર કાપતા પહેલાં ટાયર બદલવું તે ઘટના શું મળશે કે કેટલી કુલ સંખ્યા છે કે કુલ એવી કેટલી આવૃત્તિ છે તો કે 20 છે કે જેમાં 4000 કિમી કરતાં ઓછું અંતર કાપેલું છે ત્યારે ટાયર બદલ તો શું આવશે 20ને છેદમાં કુલ તો કે કુલ કેટલા ટાયર બદલવાના તો કે 1000 એટલે 20ના છેદમાં 1000 એક એક ઝીરો કેન્સલ થઈ ગયા શું વધશે 2ના છેદમાં 100 તો હું એને આવી રીતના લખી શકું 0.02 તો આપણે શું મેળવ્યું પી ઓફ ઈ વન એવી જ રીતના આપણે પી ઓફ ઈ ટુ મેળવી શકીએ શું કીધું છે કે ટાયરે 9000 કિમીથી વધુ અંતર કાપ્યું હોય તેની સંભાવના કીધી 9000 કિલોમીટર કે તેથી વધુ એટલે કે 9000 કિલોમીટર કાપ્યું હોય કે 9000 કિલોમીટરથી વધુ અંતર કાપ્યું હોય તેની સંભાવના કેટલી હવે આપણે એ મેળવશું તો
ટાયરે 9000 કિમીથી વધુ અંતર કાપ્યું હોય તો કે ટાયર છે ને 9000 કિલોમીટરથી વધુ ક્યારે છે તો કે અહીંયા આ કોના માટે આપેલી છે આ સંખ્યા તો કે 4000 કે 4000થી ઓછા કિલોમીટર માટે કે 4000થી ઓછું કિલોમીટર કાપ આ તો કે 4000થી 9000ની વચ્ચે તો આપણે તો 9000 કે તેથી વધુ કે ટાયર છે 9000 કિમીથી વધુ અંતર કાપ્યું હોય તો આ છે કે 9000થી 14000 તો કે હા કોઈએ 10000 અંતર કાપ્યું હોય કોઈ ટાયર તો કે હા એ 9000 કરતાં વધુ છે તો એવી કેટલી સંખ્યા છે 325 અને અહીંયા 14000થી વધુ તો શું 14000થી વધુ કોના તો કે 15000 કિલોમીટર અંતર કાપ્યું હોય તો કે 9000થી વધુ છે તો કે હા એ 9000થી વધુ છે તો 9000થી વધુ અંતર કાપ્યું હોય એવા ટાયરની સંખ્યામાં કોણ આવશે કે 9000થી 14000ની વચ્ચે જે આવૃત્તિ છે એ પણ આવશે અને 14000થી વધુ આપેલી છે આવૃત્તિ એ પણ આવશે કેમ કે આ 325 એવા ટાયરની સંખ્યા છે અને 445 છે આ બંને એવા ટાયર છે કે જેને 9000 કે તેથી વધુ અંતર કાપ્યું છે તો આપણે એના માટે મેળવીએ 9000 કિમીથી વધુ અંતર કાપેલું હોય તે આવૃત્તિ તો 9000 કિલોમીટરથી વધુ કોની અંતર કાપ્યું તો કે 9000થી 14000 તો કે આ 325 આવૃત્તિ છે એને પણ 9000થી વધારે કાપ્યું અને 445 તો આ બંનેનો સરવાળો કરું તો મને કુલ એટલી આવૃત્તિ મળે કે જેને 9000 કિલોમીટરથી વધુ અંતર કાપેલું છે તો 325 વત્તા 445 અને સરવાળો કરું તો શું મળે મને 5 ને 5 10 10 નો 0 વધી 1 4 ને 5 5 ને 2 7 ને 4 ને 3 7 કે 770 કુલ એવી આવૃત્તિ મળે કે જેણે 9000 કે તેથી વધુ અંતર કાપ્યું છે હવે આપણે એના માટે સંભાવના મેળવવાની છે એને હું કોઈ ઘટના E2 કહી દઉં છું કે P of E2 કે E2 મારી ઘટના શું છે કે જે ટાયરે 9000 કિલોમીટરથી વધારે અંતર કાપેલું છે તો આપણે P of E2 મેળવવાના છે કે P of E2 તો શું આવશે કે 9000 કે તેથી વધુ કિલોમીટર અંતર કાપ્યું એવી આવૃત્તિ કેટલી છે તો કે 770 છેદમાં કુલ ટાયરની એ કેટલા આપેલા છે તો કે 1000 એટલે 770 છેદમાં 1000 આ P of E2 છે E2માં શું છે કે ટાયરે 9000 કિમીથી વધુ અંતર કાપ્યું હોય તેની સંખ્યા અને એની સંખ્યા કેટલી છે મારી પાસે 770 છે અને છેદમાં કુલ ટાયરની સંખ્યા તો એ કેટલી છે 1000 આપેલી છે એટલે 770ના છેદમાં 1000 00 કેન્સલ 100 વધશે આપણી પાસે 77ના છેદમાં 100 આ શું થશે 0.77 એટલે કે 0.77 પછી આપણે શું મળ્યું છે આપણે કોના માટે મળ્યું કે જે ટાયર છે 9000 કિલોમીટરથી વધારે અંતર કાપેલું છે હવે આપણે શું મેળવવાનું છે હજી કે ટાયર બદલવાની જરૂર 4000 કિમી અને 14000 કિમી અંતર કાપ્યાની વચ્ચે પડી હોય તેની સંભાવના કેટલી કે શું છે કે ટાયર મેં ક્યારે બદલ કે કોઈ ટાયર છે એની 4000 કિલોમીટર અને 14000 કિલોમીટર કે 4000 કિલોમીટરથી લઈને 14000 કિલોમીટર તો વચ્ચે શું આવે તો કે 5000 કિલોમીટર આવે 6000 કિલોમીટર આવે 7000 કિલોમીટર આવે 8000 કિલોમીટર આવે 9000 કિલોમીટર આવે 10000 કિલોમીટર આવે 11000 કિલોમીટર આવે 12000 કિલોમીટર આવે 13000 અને 14000 14000થી વધ્યું તા કે ના 4000 અને 14000 કે કોઈ એક ટાયર છે કે જે 4000 અને 14000 કિલોમીટર કાપ્યા હોય ત્યારે બદલવાની જરૂર પડી હોય તેની સંભાવના મેળવવાની છે તો આ શું છે 4000 થી 9000 તો કે હા આ આવે કે એ 4000 અને 14000ની વચ્ચે આવે છે તો કે હા 9000 થી 14000 તો કે હા એ પણ 4000 કે 9000 છે 4000થી મોટા છે અને 14000થી નાના છે એટલે એ 4000 અને 14000ની વચ્ચે આવે છે 14000થી વધુ આવશે તો કે ના આપણે 4000 અને 14000ની વચ્ચે ટાયર લેવાના છે કે જેની 4000 કિલોમીટર અને 14000 કિલોમીટર અંતર કાપ્યું હોય ત્યારે બદલવાની જરૂર પડે તો આપણે એના એની સંભાવનાને કહીએ P of E3 અને એને કોઈ E3 ઘટના કહીએ તો શું છે કે 4000 અને 14000 કિલોમીટર અંતર કાપ્યું હોય ત્યારે બદલવાની જરૂર પડી હોય તે આવૃત્તિ
તો કે મારી પાસે કેટલા એવા ટાયર છે જે મેં 4,000 કિલોમીટર વધતા વધારે ને 14,000 કિલોમીટરથી ઓછું એટલું અંતર કાપ્યું હોય, એમાં શું હશે કે 210 એવી આવૃત્તિ છે કે જેને 4,000થી 9,000 કિલોમીટર અંતર કાપ્યું છે, અને 325 એવી આવૃત્તિ છે કે જેને 9,000થી 14,000 કિલોમીટર અંતર કાપ્યું હોય. તો આ બંનેનો હું સરવાળો કરી દઉં તો મને એવા ટાયરની સંખ્યા મળી છે કે એવી આવૃત્તિ મળી છે કે જેને 4,000થી લઈને 14,000 કિલોમીટર અંતર કાપ્યું હોય, તો શું આવશે કે 210 વત્તા 325. આ બંનેનો સરવાળો કરીએ તો શું મળે? 0 વત્તા 5 એટલે 5, 1 ને 2 3, એ 3 ને 2 5, કે 535 એવી ટાયર મળે કે જેને 4,000થી લઈને 14,000 કિલોમીટરની વચ્ચે અંતર કાપ્યું. હવે આપણે શું કરવાનું છે? એની સંભાવના મેળવવાની છે. તો એનું P(E)3 કહું છું, કે P(E)3 શું આવશે કે અંશમાં શું આવશે કે 4,000 અને 14,000 કિલોમીટર અંતર કાપ્યું હોય ની વચ્ચે એ ટાયર બદલવાની જરૂર પડી હોય તેની સંખ્યા છેદમાં કુલ ટાયરની સંખ્યા. તો એની સંખ્યા કેટલી છે મારી પાસે? 535 છે. 535ને છેદમાં કુલ કેટલા છે? તો કે 1,000 છેદમાં 1,000. તો આના બરાબર શું થઈ છે? 0.535. તો આપણે શું મેળવ્યું કે ટાયર બદલવાની જરૂર ક્યારે પડી હોય છે? કે જ્યારે ટાયરે 4,000 અને 14,000 કિલોમીટરની અંતર વચ્ચે અંતર કાપ્યું હોય ત્યારે. તો આપણે અને એ તણે માટે આપણે સંભાવના મેળવી કે આપણે કોઈ એક માહિતી આપેલી હતી એના પરથી આપણે એક ટાયર છે એ 4,000 કિમીથી એનાથી ઓછી પડી હોય એના માટેની સંભાવના મેળવી, પછી ટાયરે 9,000 કિમીથી વધારે અંતર કાપ્યું હોય તો કે 9,000 કિલોમીટરથી વધારે અંતર કાપ્યું હોય તો કે એવી આ પણ આવે અને આ પણ આવે એના માટે સંભાવના મેળવી, અને 4,000થી 14,000 કિલોમીટર એટલે કે 4,000થી લઈને 14,000 કિલોમીટર સુધી અંતર કાપ્યું હોય એની સંભાવના મેળવી. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.